Welcome guys on the channel of Jai Civil, Jai Jai Civil. तो सिविल एंजीनियरिंग रिलेटेड आ चेनल में आज आपणे स्ट्रक्चरल एनालिसिस रिलेटेड टॉपिक्स जोवानी चर्चा करशू. तो आजनो स्ट्रक्चरल एनालिसिस रिलेटेड जी टॉपिक छे तो ई टॉपिक छे इन्फ्लुएंस लाइन डायग्राम વિશે સમજવાનો પ્રયત્ન કરશું. ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ, ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ. પહેલા તો એ વસ્તુ વિચારીએ કે ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ ને ડિફાઇન કઈ રીતે કરવો. તો આ સૌથી મહત્વની વાત છે કે ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ એટલે છે શું. તો કહેવાય કે ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ ને તો પહેલા તો એ વિચારી લઈએ કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને શીયર ફોર્સ ડાયાગ્રામ છે શું. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, સપોઝ કે સિમ્પલી સપોર્ટેડ બીમ લઈએ, તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અલગ અલગ સેક્શન ઉપર અલગ અલગ બેન્ડિંગ મોમેન્ટનું મૂલ્ય આપે છે. એમાં સેક્શન અલગ અલગ છે. મિત્રો, આ જે વસ્તુ વિચારવાની છે ને કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, હું અહીંયા લખું કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, તો એમાં અલગ અલગ સેક્શન ઉપર અલગ અલગ બેન્ડિંગ મોમેન્ટનું જે મૂલ્ય આવતું હોય એ આપે છે. શું આપે છે? અલગ અલગ સેક્શન ઉપર બેન્ડિંગ મોમેન્ટ અથવા શીયર ફોર્સનું જે મૂલ્ય હોય આપે છે. પણ શેની વાત છે? અલગ અલગ સેક્શનની વાત કરવામાં આવે છે. જ્યારે મિત્રો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામની આપણે વાત કરીએ તો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ કોને રિલેટેડ માહિતી આપે છે? તો એમાં સપોઝ કે હું એક વાત કરું કે આ સિમ્પલી સપોર્ટેડ બીમ વિચારીએ આપણે, તો આ સિમ્પલી સપોર્ટેડ બીમમાં બરોબર ધારી લ્યો કે ઇન્ફ્લુએન્સ લાઇન મેળવવો છે શીયર ફોર્સનો આ સેક્શન ઉપર. બરોબર, ઇન્ફ્લુએન્સ લાઇન મેળવવો છે શીયર ફોર્સનો, ઇન્ફ્લુએન્સ લાઇન બેન્ડિંગ મોમેન્ટનો પણ હોય, ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ અહીંયા રિએક્શનનો પણ હોય. બરોબર છે, ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ અહીંયા રિએક્શનનો પણ હોય, પરંતુ આપણે શીયર ફોર્સનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ આ સેક્શન ઉપર મેળવવો છે. તો કઈ રીતે? તો કહેવાય કે યુનિટ લોડ આપણે થ્રુ આઉટ આવી રીતે મૂવ કરાવતા જઈએ. બરોબર, યુનિટ લોડ આપણે થ્રુ આઉટ આવી રીતે આખા બીમમાં મૂવ કરાવતા જઈએ તો શીયર ફોર્સમાં શું બદલાવ આવશે? ક્યાં? તો કહેવાય કે આ પર્ટિક્યુલર સેક્શન ઉપર. એનો મતલબ શું કે સપોઝ કે યુનિટ લોડ અહીંયા સિમ્પલી સપોર્ટેડ બીમના કહેવાય કે લેફ્ટ હેન્ડ સાઈડ સપોર્ટ ઉપર છે તો ત્યારે શીયર ફોર્સ કેટલો છે? બરોબર, પછી યુનિટ લોડ આગળ વધ્યો તો ત્યારે અહીંયા શીયર ફોર્સ કેટલો છે? પાછો યુનિટ લોડ આગળ વધે છે ત્યારે આ સેક્શન ઉપર શીયર ફોર્સ કેટલો છે? તો એવી રીતે એક જ વસ્તુ યાદ રાખવાની છે. જો કોઈ પૂછે તો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ એટલે શું, તો કે કોઈ પર્ટિક્યુલર સેક્શનની વાત કરવામાં આવે. કોની? પર્ટિક્યુલર સેક્શનની વાત કરવામાં આવે છે ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામમાં. કોની? તો કે આ પર્ટિક્યુલર સેક્શનની વાત કરવામાં આવે છે. તો આ એક મહત્વની વસ્તુ છે. હવે ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ મેળવવો હોય બરોબર તો એની ઘણી બધી કહેવાય કે મેથડ, બરોબર, મેથડ ઘણી બધી નથી પરંતુ એને આપણે કહેવાય કે લાંબી મેથડ કે જે રિએક્શન મેળવીએ શીયર ફોર્સ લેફ્ટ હેન્ડ સાઈડ પર મેળવીએ, રાઈટ હેન્ડ સાઈડ પર મેળવીએ અને પછી લાંબી ગણતરીથી આપણે એક ડાયાગ્રામ બનાવીએ, તો એ થોડુંક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આરએનબી અને ઇરિગેશન માટે કરવું હોય તો થોડુંક લેન્ધી પડી જાય એના અને એનાથી જવાબ હજી સાચો જ હોય એ થોડુંક મેળવવું અઘરું પડી જાય. એટલે એક બહુ મજાના સાયન્ટિસ્ટ આવ્યા, તો કહેવાય કે એનું નામ હતું મ્યુલર બ્રેસલ્યુ.
બરોબર. તો એણે પોતાના સિદ્ધાંત દ્વારા ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ કઈ રીતે મેળવવો તે તેણે પોતાના સિદ્ધાંત દ્વારા કહી દીધું. એણે એક નિયમ આપ્યો, તમે આ પ્રોસિજર ફોલો કરો બરોબર, તો તમને કોઈ પણ બીમનો શીયર ફોર્સનો ઇન્ફ્લુઅન્સ લાઇન મેળવવો હોય, બેન્ડિંગ મોમેન્ટનો મેળવવો હોય, રિએક્શનનો મેળવવો હોય, એ પાછું લેફ્ટ હેન્ડ સાઈડ હોય, રાઇટ હેન્ડ સાઈડ હોય, કોઈ પણનો તમે મેળવી શકો. તો એનો સિદ્ધાંત મિત્રો આપણે જોવાના છીએ. તો એનો સિદ્ધાંત છે એ આપણે અલગ અલગ બીમ પર એપ્લાય કરી જોઈએ બરોબર, અને એની વેલ્યુ શું મળતી હોય એને પણ યાદ રાખવાનો સાથે પ્રયત્ન કરી લઈએ, જેથી એક્ઝામમાં પૂછાય તો ભૂલ ના પડે બરોબર. તો શરૂ કરીએ. હવે સિમ્પલી સપોર્ટેડ બીમ લઈ લઈએ. પેલા કયો બીમ લઈ લઈએ? અહીં હું એડિંગ મારી દઉં છું, સિમ્પલી સપોર્ટેડ બીમની વાત કરવાના છીએ. આપણો સિમ્પલી સપોર્ટેડ બીમ કહું છું બરોબર, આ સપોર્ટ એ, આ સપોર્ટ બી, અને હું એ નામ આપી દઉં અને હું બી નામ આપી દઉં બરોબર છે. અને અહીંયા હું પસંદ કરું છું સેક્શન સી સી. આ આપણે ધારી લઈએ કે સેક્શન સી છે, સી પોઈન્ટ પર આવેલું આ સેક્શન છે બરોબર છે. અને મેં વાત કરી હતી કે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ મેળવવો હોય તો તમારે આ યુનિટ લોડ જ ધ્યાનમાં લેવાનો છે. શેને ધ્યાનમાં લેવાનું છે? આ યુનિટ લોડને ધ્યાનમાં લેવાનું છે, ફક્ત યુનિટ લોડને બરોબર. એક કિલો ન્યૂટનનો યુનિટ લોડ છે, અહીંથી આ ડિસ્ટન્સ એક્સ છે બરોબર. બહુ સહેલી વસ્તુ છે, આગળી સરળતાથી હું તમને સમજાવી દઉં બરોબર. આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? એ છે સેક્શન એક્સ એક્સ સુધી. પછી આગળ આ ટોટલ બીમની લેન્થ છે એ એલ છે બરોબર. તેથી આ ડિસ્ટન્સ કેટલું થાય? આ ડિસ્ટન્સની વાત કરું તો એલ માઇનસ એ થાય બરોબર. હવે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ મેળવવો હોય પહેલાં આપણે આર એનો ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ મેળવીએ. આઈએલડી ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ ફોર, સોરી, ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ ફોર આર એ બરોબર. આર એ એટલે અહીંયા આ રિએક્શનનો. ફરીવાર હું તમને કહી દઉં કે અહીંયા આર એનો ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ તો એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે આ જે યુનિટ લોડ છે બરોબર, આ જે યુનિટ લોડ છે એ શરૂઆતમાં અહીંયા હોય બરોબર, શરૂઆતમાં અહીંયા એ પોઈન્ટ પર હોય, પછી ધીરે ધીરે આગળ વધતો જાય બરોબર, ધીરે ધીરે આગળ વધતો જાય તો અહીંયા આવેલા રિએક્શનમાં શું ફરક પડે બરોબર. આર એ એટલે કે રિએક્શનમાં શું ફરક પડે? ઓબ્વિયસલી ઘટવાનું છે ને મિત્રો, ઓબ્વિયસલી ઘટવાનું છે. તો એનો ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ મેળવવો હોય તો કઈ રીતે બનાવવાનો? તો સાવ સહેલી વાત છે. મ્યુલર બ્રેસલ્યુ સાહેબ એમ કહે છે કે તમે અહીંયા કહેવાય કે આ બીમના પોઈન્ટને જકડી રાખનાર કોણ છે? તો કે સિમ્પલી સપોર્ટેડ જે એન્ડ છે એને જકડી રાખ્યું છે. તો કહેવાય કે એને તમે મુક્ત કરી દો, મુક્ત કરી દો, એટલે કે જે આ એન્ડ છે એને તમે મુક્ત કરી દો બરોબર, એટલે ત્યાંથી સપોર્ટ હટાવી દો. હવે સપોર્ટ હટાવી દો અને પછી યુનિટ ડિસ્પ્લેસમેન્ટ ઉપરની ડાયરેક્શનમાં, યુનિટ ડિસ્પ્લેસમેન્ટ ઉપરની ડાયરેક્શનમાં લગાવી દો આવી રીતે, યુનિટ ડિસ્પ્લેસમેન્ટ બરોબર. અહીંયા તો છે જ, અહીંયા તો જકડેલો રાખેલો જ છે બરોબર, અહીંયા તો રાખેલો જ છે. તમારે જ્યાં ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ મેળવવો છે ત્યાંનું રિસ્ટ્રેઇન હટાવી દો, તેનું રિસ્ટ્રેઇન હટાવી દો અને યુનિટ ડિસ્પ્લેસમેન્ટ ઉપરની ડાયરેક્શનમાં લગાવી દો બરોબર. તો કંઈક ને કંઈક બીમનો શેપ આવો મળશે બરોબર, આ બીમનો શેપ મેળો. તો આ વસ્તુ શું થઈ? ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ ફોર આર એ. હવે સેમ જ એવી જ રીતે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ આર બી નો મેળવવો હોય તો તમારે ક્યાં રિસ્ટ્રેઇન હટાવવાનું છે? તો એ રિસ્ટ્રેઇન ક્યાં હટાવવાનું રહેશે? બી પોઈન્ટ પાસે. તો તમે અહીંયા રિસ્ટ્રેઇન હટાવી દો અને ત્યાં યુનિટ ડિસ્પ્લેસમેન્ટ લગાવી દો બરોબર. આ લગાવી દીધું અને અહીંયા તો રહેશે જ, તો આ બીમનો શેપ કેવો થયો? આવી રીતે.
તો આ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ થઈ ગયો. આ કોનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ થઈ ગયો? આ આઈએલડી ફોર આરબી, બરોબર. આ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ થઈ ગયો, બરોબર. હવે આપણે કહીએ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ એટ અ શીયર ફોર્સ એટ અ સેક્શન સીસી, બરોબર. તો એનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકીએ, એ મહત્વની વસ્તુ છે. તો ચાલો આપણે એ જોઈ લઈએ. તો કહેવાય ને મિત્રો કે અહીંયા મેં એક જ વસ્તુ છે, મ્યુલર બ્રેસલ્યુ સાઇપ શું કહે છે, જે રિસ્ટ્રેઇન હોય ને, રિસ્ટ્રેઇન, એને તમે શું કરો, હટાવી દો. રિસ્ટ્રેઇનને હું ગુજરાતીમાં લખું, અહીંયા એને તમે હટાવી દો, એટલે રિસ્ટ્રેઇન દૂર કરી નાખો. તો અહીંયા પણ કંઈક શીયર ફોર્સનું રિસ્ટ્રેઇન હશે, બરોબર, કે જે બીમને ઉપર અને નીચે જતા રોકે છે, બરોબર. આ પોઈન્ટ સી ઉપર બીમને ઉપર અને નીચે જતા રોકે છે. તો એ રિસ્ટ્રેઇનને હટાવવા માટે હું અહીં શું પુટ કરી દઉં, રોલર પુટ કરી દઉં. આવી રીતે જો, આવી રીતે હું અહીંયા રોલર પુટ કરી દઉં. રોલર પુટ કરી દઈ અને પછી કહેવાય કે અહીંયાથી નીચે ધક્કો મારું અને અહીંથી ઉપર ધક્કો મારું, કારણ કે શીયર ફોર્સ તો એમ જ થાય ને, ઉપર નીચે ધક્કો મારે, શીયર ફોર્સ તો એમ જ હોય, બરોબર. તો કહેવાય કે તો એ બીમ પોતાની નવી પોઝિશન આવી રીતે ધારણ કરશે, અને જે ઉપરનો ઓર્ડિનેટ હશે એની વેલ્યુ કેટલી હશે, એલ માઇનસ એ બાય એલ, અને જે નીચે હશે એની વેલ્યુ માઇનસ એ બાય એલ હશે, બરોબર. આને માઇનસ કહીએ અને પ્લસ કહીએ, બરોબર. આ એ પોઈન્ટ કહીએ, આ બી પોઈન્ટ કહીએ, આ સી પોઈન્ટ કહીએ, બરોબર. તો આ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ ફોર શીયર ફોર્સ એટ અ સેક્શન, શીયર ફોર્સ એટ અ સેક્શન સી થઈ ગયો. તો આવી રીતે વિચારવાનું, બરોબર છે, આવી રીતે વિચારવાનું. હું કીધું, મેં કર્યું ખાલી અહીંયા રિસ્ટ્રેઇન હટાવી દીધો. અહીંયા મેં શું કર્યું, આ જે રિસ્ટ્રેઇન હતો એ હટાવવા માટે રોલર મેં મૂક્યું, એટલે બીમ ઉપર અને નીચે મૂવ થઈ શકે. હવે ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ ફોર ધ બેન્ડિંગ મોમેન્ટ એટ અ સી પર મારે મેળવવો છે. તો ચાલો એ મેળવી લઈએ. તો આપણે અહીંયા હવે બેન્ડિંગ મોમેન્ટ એટ અ સેક્શન એક્સ એક્સ પર એનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ બનાવવો છે. તો એ કેવી રીતે બનશે, ચાલો એ આપણે જોઈ લઈએ. બરોબર, એ કઈ રીતે બનશે એ જોઈ લઈએ. તો હવે અહીંયા આપણે વાત કરીએ કે બેન્ડિંગ મોમેન્ટ અહીંયા સેક્શન એક્સ એક્સનો એનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ બનાવવો છે. તો બેન્ડિંગ મોમેન્ટ માટે તમારે જે રિસ્ટ્રેઇન હટાવવાનો છે એ શું હશે, એંગ્યુલર, એટલે કે રોટેશનનો તમારે રિસ્ટ્રેઇન હટાવવો પડશે, બરોબર. રોટેશનનો રિસ્ટ્રેઇન હટાવવો પડશે, એટલે પછી તમે આવી રીતે એનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ મેળવી શકો, બરોબર. હું કર્યું મેં અહીંયા ખાલી કે અહીંયા એને એંગ્યુલર ટ્વિસ્ટ આ થીટા વન, જોજો હું જે કહું છું, આ થીટા વન, બરોબર, અને વત્તા થીટા ટુ, બરોબર, વન થવું જોઈએ. શું થવું જોઈએ, થીટા વન પ્લસ થીટા ટુ બરોબર વન થવો જોઈએ. સમજાણું હું શું કહું છું. અને જે આ ઓર્ડિનેટની વેલ્યુ થાય, જી આ ઓર્ડિનેટની હું વાત કરું, સોરી એક જ મિનિટ, સોરી, જી આ ઓર્ડિનેટની વેલ્યુ થશે એ કેટલી થશે એ મહત્વનું છે. એ કેટલી વેલ્યુ થશે એની, એ
ઇન્ટુ એલ માઇનસ એ ડિવાઈડ બાય એલ કેટલી થશે? એ ઇન્ટુ એલ માઇનસ એ ડિવાઈડ બાય એલ, અને એ કેટલી છે? અહીંયા તમને દેખાય છે એ, અને એલ માઇનસ એટલે આ, અને એલ એટલે બીમની ટોટલ લેન્થ જ છે. બરોબર, બીમની ટોટલ લેન્થ જ છે. હવે આ જે કેસ જોયો એ તમારે યાદ રાખવાનું છે કે શીયર ફોર્સ, એટલે કે જે આ વાત કરી આપણે શીયર ફોર્સ માટે, એનો ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ બનાવ્યો તો ઉપર ઓર્ડિનેટ કેટલો થયો? એલ માઇનસ એ બાય એલ, એલ માઇનસ એ બાય એલ, અને નીચે ઓર્ડિનેટ કેટલો આવ્યો? એ બાય એલ. બરોબર, સિમ્પલી સપોર્ટેડની વાત કરી, બેન્ડિંગ મોમેન્ટ એટ અ સેક્શન એક્સ એક્સની વાત કરી, તો આ જે ઓર્ડિનેટ થયો આ જે કેટલો આવ્યો? એ ઇન્ટુ એલ માઇનસ એ બાય એલ. તો આ ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ થઈ ગયો. બરોબર છે, કોનો કહેવાય કે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે. હવે આપણે જોઈએ તો કે કેન્ટીલેવર બીમ જોઈએ. કેન્ટીલેવર બીમ માટેનો ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ મ્યુલર બ્રેસલ્યુ પ્રિન્સિપલ પરથી બનાવશું. ચાલો એનું ઝડપથી જોઈ લઈએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય છે આરએનબી અને ઇરિગેશનમાં. સપોઝ કે આ કેન્ટીલિવર બીમ હું બનાવું છું, તો કેન્ટીલિવર બીમ ની વાત કરું, હંમેશા જે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ યુનિટ લોડ થી જ બનાવવાની વાત છે. યુનિટ લોડ થી જ, આ જે પોઈન્ટ છે ઈ એ છે, આ જે પોઈન્ટ છે ઈ બી છે. બરોબર, આપણે આ એક સેક્શન લઈ લઈએ સી પોઈન્ટ પર, અને એ સેક્શનને એક્સ એક્સ નામ આપી દઈએ. બરોબર, અને આ જે લેન્થ છે એને આપણે એલ માઇનસ એ કહી દઈએ, અને અહીંયા આ જે લેન્થ છે એને એ કહી દઈએ. બરોબર, અને આ જે ટોટલ લેન્થ હતી એ એલ થઈ ગઈ, એલ છે. બરોબર, હવે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ ફોર ધ આર એ, ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ આઈ એલ ડી કોના માટે? આર એ માટે. હું લાગે મિત્રો તમને ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ, બરોબર, ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ આર એ માટે બનાવવો છે. બરોબર, તમે મ્યુલર બ્રેસલ્યુ પ્રિન્સિપલને યાદ કરો, એને હું સાહેબે કીધું હતું કે રિસ્ટ્રેન જીવ હોય એને હું કરી દો, હટાવી દો, રિસ્ટ્રેનને હટાવી દો. તો ચાલો રિસ્ટ્રેનને હટાવીએ. આપણે ક્યાં મેળવવો છે? અહીંયા મેળવવો છે. તો ત્યાં રેસ્ટ્રેન્ટને હટાવી દઈએ એટલે આપણે શું કાઢી નાખીએ? તો કે ફિક્સ એનને આપણે કાઢી નાખીએ, અને યુનિટ ડિસ્પ્લેસમેન્ટ ઉપરની ડાયરેક્શનમાં, આ પોઈન્ટથી ઉપરની ડિરેક્શનમાં આપીએ તો આખો બીમ વન યુનિટ ઉપર ડિસ્પ્લેસ થઈ જાય, એટલે નવી પોઝિશન કંઈક આવી ધારણ કરશે. બરોબર, આવી પોઝિશન ધારણ કરશે. તો આ જે કહેવાય કે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ ફોર ધ આર એ થઈ ગયો. શું થઈ ગયો? ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ ફોર ધ આર એ થઈ ગયો. બરોબર છે. હવે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ ફોર ધ શીયર ફોર્સ માટે વાત કરીએ. અહીંયા શીયર ફોર્સ માટે ઇન્ફ્લુઅન્સ લાઇન ડાયાગ્રામ એટ અ સેક્શન એક્સ એક્સ પર, તો મેં તમને શું કીધું હતું મિત્રો? એક જ વસ્તુ યાદ રાખવાની છે. તો અહીંયા હું કરી દેહું, અહીંયા આપણે રોલર પ્રોવાઈડ કરી દે, હું કરી દેહું રોલર પ્રોવાઈડ કરી દેહું, અને રોલર પ્રોવાઈડ કરશું એટલે ઉપર અને નીચે ડિસ્પ્લેસમેન્ટ આપીએ, અને આમ નીચે જવા દઈએ. બરોબર, અને આને ઉપર ધક્કો મારીએ, તો ઉપર ધક્કો મારીએ એટલે કંઈક આવું થઈ જાય, અને હવે આને તમે નીચે ધક્કો માર્યો પણ ધક્કો નહીં લાગે, કારણ અહીંયા ફિક્સ્ડ એન્ડ છે, એ નહીં જવા દે નીચે, સાહેબ નહીં જવા દે નીચે. બરોબર, એટલે અહીંયા સુધી ઉપર સુધી ઉઠેલું રહે, અને પછી કંઈક ને કંઈક આવી એનું શેપ ધારણ કરશે. મેં તમને કીધું અહીં ઝીરો હુકામ રહે, કારણ કે આ જે ફિક્સ એન્ડ છે એ બીમને આપણે જ્યારે નીચે ધક્કો મારશું ત્યારે એ પોતાની અલગ પોઝિશન નહીં ધારણ કરવા દે, કારણ કે એની ફિક્સિટી છે, કારણ કે એની સ્ટિફનેસ છે. બરોબર, એની જગ્યાએ જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોત તો ફરક પડત એ આપણે જોયું હતું. બરોબર ને,
જોયું હતું, હા જોયું હતું. તો આ શું થઈ ગયો, ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ ફોર ધ શીયર ફોર્સ એટ અ સેક્શન સી. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ બરોબર છે એનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ સેક્શન સી પાસે જોઈએ. તો એનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ કઈ રીતે જોવું, તો કહેવાય કે અહીંયા આપણે હિંજ પ્રોવાઈડ કરી દઈએ બેન્ડિંગ મોમેન્ટ માટે. અહીંયા આપણે સેક્શન સી પર હિંજ પ્રોવાઈડ કરી દઈએ, અને એને કેવી રીતે હિંજ પ્રોવાઈડ કરીને આ જે થીટા બને, હિંજ પ્રોવાઈડ કરીને આ થીટા એ એંગ્યુલર રોટેશન 1 યુનિટ જેટલું એંગ્યુલર રોટેશન આપી દઈએ, તો આ જે એનો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ થઈ ગયો. હું થઈ ગયો, મેં કીધું હતું ને કે કાં તો યુનિટ ડિસ્પ્લેસમેન્ટ આપો તો પણ 1 યુનિટ જેટલું આપો, કાં તો યુનિટ રોટેશન આપો તો પણ 1 યુનિટ જેટલું આપો નીચેની ડાયરેક્શનમાં. તો આ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ કોનો થઈ ગયો, એમ એ નો થઈ ગયો, બરોબર, એમ સોરી એમ સી નો થઈ ગયો. એમ સી એટલે સેક્શન એટ સી પર, બરોબર. હવે ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ કોનો મેળવવો છે, એમ એ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ ફોર બેન્ડિંગ મોમેન્ટ એટ એ, એટલે અહીંયા એની વાત કરીએ, એનો ઇન્ફ્લુએન્સ લાઇન અહીંયા એ ઉપર કંઈક ને કંઈક મોમેન્ટ આવતી હોય, યુનિટ લોડ આપણે થ્રુ આઉટ બીમ પર કંઈક મૂવ કરાવતા હોય એ જે સપોર્ટ થી ફ્રી એન્ડ તરફ, તો કંઈક ને કંઈક કહેવાય કે ફિક્સ એન્ડ પર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુમાં બદલાવ થતો હોય, તો આ બદલાવ એટલે જ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ. તો શું કરવાનું, અહીંથી એનું રોટેશન આપી દો, અહીંથી યુનિટ રોટેશન આપી દો, બરોબર. અને આ જે થીટા છે એ બરોબર 1, અહીંયા તમે હિંજ પ્રોવાઈડ કરી દો, શું કરી દો, હિંજ પ્રોવાઈડ કરી દો, પછી આ જે આવી રીતે યુનિટ રોટેશન આપી દો, અને યુનિટ રોટેશન કેટલી ડિગ્રી આપવાનું છે, થીટા બરોબર 1 ડિગ્રી એ આપવાનું છે. બહુ સરસ વાત છે. તો આ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ થઈ ગયો સિમ્પલી સપોર્ટેડ બીમ અને કેન્ટીલિવર બીમ માટે. તો આ આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ અને કેન્ટીલિવર બીમમાં અલગ અલગ ફંક્શનલ વેલ્યુ, જેમ કે શીયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ, રિએક્શન એટ અ લેફ્ટ હેન્ડ સાઈડ સપોર્ટ, રિએક્શન એટ અ રાઈટ હેન્ડ સાઈડ સપોર્ટ પર ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ કઈ રીતે મેળવી શકાય, તે સિમ્પલી સપોર્ટેડ અને બેન્ડિંગ કેન્ટીલિવર બીમ માટે જોયું. તો હવે આજે મ્યુલર બ્રેસલ્યુ પ્રિન્સિપલ પરથી આપણે જે રિસ્ટ્રેઇન રિમૂવ કરીને યુનિટ ડિસ્પ્લેસમેન્ટ યા તો યુનિટ રોટેશન આપવાની વાત કરી. હું વાત કરી મેઇન, તો હું તમને એ લખું કે મ્યુલર બ્રેસલ્યુ પ્રિન્સિપલ પરથી આપણે જે રિસ્ટ્રેઇન રિમૂવ કરવાની વાત કરી, રિસ્ટ્રેઇનને હટાવવાની વાત કરી, અને બીજું શું કર્યું, રિસ્ટ્રેઇન હટાવ્યો પછી યુનિટ ડિસ્પ્લેસમેન્ટ આપ્યું. શું આપ્યું, યુનિટ ડિસ્પ્લેસમેન્ટ આપ્યું અને યુનિટ રોટેશન આપ્યું. શું આપ્યું, યુનિટ રોટેશન આપ્યું. તો બરોબર, તો યુનિટ રોટેશન કેમ આપવાનું, તો કે બેન્ડિંગ મોમેન્ટ નો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ બનાવતા હોય ત્યારે. તો યુનિટ ડિસ્પ્લેસમેન્ટ ક્યારે આપવાનું, યુનિટ ડિસ્પ્લેસમેન્ટની વાત કરું તો યુનિટ ડિસ્પ્લેસમેન્ટ ક્યારે આપવાનું, તો કહેવાય કે આપણે શીયર ફોર્સ રિએક્શન એટ આર એ, રિએક્શન એટ આર બી, બરોબર, એનો ડાયાગ્રામ બનાવતા ઇન્ફ્લુએન્સ ત્યારે યુનિટ ડિસ્પ્લેસમેન્ટ આપવાનું. હવે ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ આપણને ખબર છે કે મ્યુલર બ્લેસલ્યુ પ્રિન્સિપલ પરથી ફાઇન્ડ કરી શકાય છે. તો એના જે અગત્યના પોઈન્ટ છે કે જે વન લાઇનર એઝ અ ન્યુમેરિકલ પૂછી શકે છે, તો તેની આપણે ચર્ચા કરી લઈએ. ઓર્ડિનેટ્સ ઓફ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ આર ઓલવેઝ ડાયમેન્શનલેસ. ઓર્ડિનેટ્સ ઓફ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ
आर ऑलवेज डायमेंशनलेस, केवा होय डायमेंशन लेस होय बरोबर। इन्फ्लुएंस लाइन डायग्राम फॉर द शीयर फोर्स एंड बेंडिंग मोमेंट इज लीनियर फॉर द डिटर्मिनेट बीम। इन्फ्लुएंस लाइन डायग्राम फॉर शीयर फोर्स एंड बेंडिंग मोमेंट आर लीनियर, कोना माटे तो कहवाई के डिटर्मिनेट, डिटर्मिनेट नो मतलब स्टेटिकली डिटर्मिनेट, बराबर छे, हूँ लखाई नहीं खबर पड़ी जावी जो डिटर्मिनेट बीम माटे बराबर छे। अने इन्फ्लुएंस लाइन डायग्राम फॉर शीयर फोर्स एंड बेंडिंग मोमेंट, बेंडिंग मोमेंट आर कॉम्बिनेशन ऑफ स्ट्रेट एंड कर्व, आर कॉम्बिनेशन, आर कॉम्बिनेशन फॉर स्ट्रेट एंड कर्व, कोना माटे तो कहवाई के स्टेटिकली इनडिटर्मिनेट बीम माटे, कोना माटे स्टेटिकली इनडिटर्मिनेट बीम माटे। तो आ एक वस्तु अपना मन में होवी जोईए बरोबर छे। हवे इन्फ्लुएंस लाइन डायग्राम आज बहु वस्तु कहेवाय के विद्यार्थीओ कई प्रश्न ज नथी पूछता बरोबर, महत्वनुं शुं छे तमे ई प्रश्न पूछो के आ इन्फ्लुएंस लाइन डायग्राम आपणे बनावी तो लीधो पण साहेब तमे एनो उपयोग तो कही दियो, समझाय छे? इन्फ्लुएंस लाइन डायग्राम बनावी तो लीधो साहेब पण एनो उपयोग तो कही दियो। હા, તો હવે ઉપયોગ ઉપર આપણે જવાના છીએ, એટલે કે એપ્લિકેશન ઓફ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ આપણે શેની ઉપર જવાના છીએ, હવે એપ્લિકેશન ઓફ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ, તો ચાલો જોઈએ એપ્લિકેશન ઓફ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ। બહુ સરસ વસ્તુ છે મિત્રો। હવે એક સિમ્પલી સપોર્ટેડ બીમ લઈએ અને એની ઉપર લોડિંગ લાગેલી છે, જોઈએ આપણે। આ સિમ્પલી સપોર્ટેડ બીમ જોઈએ બરોબર, જોઈએ કે આપણને ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ યાદ હોય ને તો શું શું ફાયદો થાય છે બરોબર, ફાયદો શું થાય છે, કારણ કે આપણે ફાયદા ઉપર જ જાતા હોય ને હંમેશા, એક ફાયદો તો થવો જોઈએ બરોબર। અહીંયા એ પોઈન્ટ નામ આપી દઉં અને બી પોઈન્ટ નામ આપી દઉં, અને અહીંયા કોન્સન્ટ્રેટેડ લોડ એપ્લાય થાય છે ડી પોઈન્ટ પર, સી પોઈન્ટની વાત છે આ, અહીંયા ઈ પોઈન્ટ પર પણ કોન્સન્ટ્રેટેડ લોડ એપ્લાય થાય છે બરોબર, એને આપણે નામ આપી દઈએ પી ટુ બરોબર। અને આગળ જઈએ અહીંયા યુડીએલ એક્ટ થાય છે, કેપિટલ ડબલ્યુની વાત કરું અને હું આવી રીતે લખાય સ્મોલ ડબલ્યુ ડિવાઈડ બાય કેપિટલ, સ્મોલ ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ડબલ્યુ ટોટલ લોડિંગ ડિવાઈડ બાય આ જે એની લેન્થ છે બરોબર, યુનિટ લેન્થની વાત કરી બરોબર, ખાલી સ્મોલ ડબલ્યુ એટલે ઇન્ટેન્સિટી ઓફ ધ લોડિંગ જ વિચારીએ। હવે ટોટલ જે લેન્થ એની આપેલી છે એ આપણને એલ આપેલી છે બરોબર, અને આ જે ડિસ્ટન્સ આપેલું છે સેન્ટર સુધી એ આપેલું છે બરોબર। હવે
મને એમ કીધું છે કે બેન્ડિંગ મોમેન્ટ સી ઉપર શું થાય મિત્રો? આ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ જોજો, સી ઉપર શું હશે આ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ? તો એ મારે કેવી રીતે ચેક કરવી? જો મને ઇન્ફ્લુએન્સ લાઇન ખબર હોય, સી ઉપર બેન્ડિંગ, સી ઉપર ઇન્ફ્લુએન્સ લાઇન બેન્ડિંગ મોમેન્ટનો શું આવે એ ખબર હોય, બરોબર, આ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ મને ખબર હોય, બરોબર, તો હું આસાનીથી મેળવી શકું. મિત્રો પહેલી તો એક વાત મને કયો, ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ યુનિટ લોડિંગ માટે છે, બરોબર. હવે વિચારો કે 1 કિલો ન્યૂટન માટે, એટલે કે આ 1 કિલો ન્યૂટન માટેનો જ ઓર્ડિનેટ થયો ને, બરોબર. હવે જો અહીંયા 5 કિલો ન્યૂટન આપ્યું હોય તો આ ઓર્ડિનેટને આપણે 5 વડે મલ્ટીપ્લાયડ કરી દઈએ, બરોબર. પછી અહીંયા લોડિંગ આપ્યું હોય અને આનો જે ઓર્ડિનેટ હોય, બરોબર, એ ઓર્ડિનેટ યુનિટ લોડિંગના કારણે છે. યુનિટ લોડિંગ એટલે 1 કિલો ન્યૂટન જે લોડ છે એ બીમ પર મૂવ થતો હોય એનો જ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ મળ્યો છે. હવે જો રિયાલિટી બીમ ઉપર 5 કિલો ન્યૂટન લોડ આપ્યો હોય આ પોઈન્ટ ઉપર, તો આપણે એને 5 વડે મલ્ટીપ્લાયડ કરી દો તો એકચ્યુઅલી જે કહેવાય કે ઓર્ડિનેટ હોય એ આપણને મળી જાય. એટલે એ જ વસ્તુ કરવાની છે. બેન્ડિંગ મોમેન્ટ અહીંયા સી ઉપર જોતી છે, તો અહીંયા જે ઓર્ડિનેટ છે એને આપણે નામ આપી દઉં કે ઓર્ડિનેટ ડી, બરોબર. હવે અહીંયા જે ઓર્ડિનેટ હશે અહીંયા કે જે પી ટુ લોડની નીચે, એને હું નામ આપી દઉં ઓર્ડિનેટ ઈ, આખી વેલ્યુ, બરોબર. અને અહીંયા આ શું છે, ઇન્ટેન્સિટી ઓફ લોડિંગ છે, તો એના માટે તમારે આખે આખો એરિયા લેવો પડે. હું લેવો પડે એરિયા લેવો પડે, તો હું અહીંયા લખાય બેન્ડિંગ મોમેન્ટ એટ અ સી ઇઝ ઇક્વલ્સ ટુ આ જે P1 જેટલો લોડ છે, બરોબર, P1 જેટલો લોડ છે મલ્ટીપ્લાયડ આ જે ઓર્ડિનેટલી ઊંચાઈ, બરોબર, આ જે ઓર્ડિનેટની ઊંચાઈ, એટલે હું લખાય ઓર્ડિનેટ એટ અ ડી વત્તા વત્તા કરીને હું લખાય કે જે આ P2 લોડ છે, P2 લોડ મલ્ટીપ્લાયડ આ જે ઓર્ડિનેટ એટ અ ઈ, બરોબર, ઓર્ડિનેટ એટ અ ઈ છે, તો ઓર્ડિનેટ ઈને મલ્ટીપ્લાયડ કરે વત્તા વત્તા કે આ જે ઇન્ટેન્સિટી ઓફ ધ લોડિંગ છે મલ્ટીપ્લાયડ, ઇન્ટેન્સિટી ઓફ ધ લોડિંગ મલ્ટીપ્લાયડ જે આ એરિયા છે, બરોબર, આટલો એરિયા તમને દેખાય એ એરિયાને ધારો કે નામ આપી દઉં એરિયા બિટવીન ઈ એન્ડ બી પોઈન્ટ, બરોબર. આ ઈ અને બી પોઈન્ટ પર, બી પોઈન્ટની વચારે આ જે એરિયા છે એને હું મલ્ટીપ્લાયડ કરી દઉં, બરોબર. તો P1 મલ્ટીપ્લાયડ OD, P2 મલ્ટીપ્લાયડ OE એન્ડ W મલ્ટીપ્લાયડ એરિયા ઓફ ધ ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ બિટવીન ધોઝ ટુ પોઈન્ટ્સ, બિલો ધોઝ ટુ પોઈન્ટ્સ, બરોબર, નીચે જ થયા ને ઈ અને બી પોઈન્ટની નીચેનો એરિયા, બરોબર છે. તો આ જે તમને ખબર પડી ગઈ, નહીતર તમારે શું ફાઇન્ડ કરવું પડે કે બેન્ડિંગ મોમેન્ટ તમારે સી ઉપર મેળવવી હોય, બરોબર, અહીંયા બેન્ડિંગ મોમેન્ટ મેળવવી હોય તો અહીંયા રિએક્શન ફાઇન્ડ કરો RA અને RB, બરોબર છે, અને પછી રિએક્શન ઉપરથી આ વેલ્યુ મેળવો. એના કરતાં કેટલું આસાનીથી પતી જાય, બરોબર. તમને જો ઇન્ફ્લુએન્સ લાઇન ડાયાગ્રામ બનાવતા આવડતો હોય અને આની વેલ્યુ કેટલી થાય, આ જે ઓર્ડિનેટની, મુખ્ય ઓર્ડિનેટની વેલ્યુ A × L − A / L, અને એ શું થાય તો કે આજે ઈ સેન્ટર સુધીનો આજે આ એ એટલે આ, બરોબર, લેફ્ટ હેન્ડ સાઈડનો ઓર્ડિનેટ જે સેક્શન હોય એ સેક્શનથી લેફ્ટ હેન્ડ સાઈડનો ઓર્ડિનેટ એટલે એ, બરોબર, એ એટલે ટોટલ લેન્થ. હવે તો આ એની એપ્લિકેશન થઈ ગઈ કે બેન્ડિંગ મોમેન્ટ પણ આપણે આવી રીતે ફાઇન્ડ કરી શકીએ. હવે આની થોડીક વધારાની એપ્લિકેશન અને એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામિનેશનમાં જે પણ પ્રશ્નો પૂછાણા છે, બરોબર, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરોબર. થેન્ક યુ વેરી મચ, એન્ડ આ લેક્ચરને બને એટલું તમારા મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ચેનલને લાઇક કરો, કંઈક ફીડબેક આપો, બરોબર. તમને કંઈ ઈચ્છા થતી હોય કે હું આ ટોપિકને રિલેટેડ મારે વિડીયોસ બનાવવા જોઈએ કે જેથી તમને મદદરૂપ થઈ શકે, અને એ ટોપિક તમારો ધારો કે વીક હોય તો એ કોમેન્ટમાં નીચે લખો, અને મેક્સિમમ શેર લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.